श्री रामदूत म्यूजिक। यमी मारी महामाया मां भगवती मेरणी की जो बात करिए ना भाई, कोई साधु माने कोई संत माने, नवनाथ सिद्ध सौराजी ना तुणा जेवा तुणा नी माथे पण मारी मेरणी रहती। हाल नु जे बोटा जिला नु राणपुर तालुका नु अड़ौ जे गामरियो नी गामनी मालिपा मरी भगवी नाथ भगवा भेखनी मालिपा रावण देव समाज नी मालिपा बे हिरला थई गया कि जेने राम लक्ष्मण नी जोड़ के भजन लागी गेलु महा मेलडी महा मेलडी महा मेलडी महा मेलडी करे बे भाई ने माथे हवा हवा वेदना लटुड़िया वाल, एक ना हाथ नी मालपा डमर डाक होय, एक ना हाथ नी मालपा पेटी रड़ी गई होय, अने हार्मोनियम पेटी नी माथे दादो रूपो आज राग करे, अने हाथ मा पताल नी मालपा जो मारी मेलडी बैठी होय ने तो जागी ने जवाब आपे आवो छे ने काले रो राग करे। વાત કરતા વાલ લાગે લીમડી સ્ટેટ ની માલપા લીમડી ઠાકોર નો જે કામદાર ખા સંગત ભાણા જેના ઘરે થી પોતાની ધર્મ પત્ની ને કારણ વળગ્યું બાપ આવડા ભાઈ ના અંગ ની માલપા કારણ છે કોઈને ખબર નથી કયું કારણ છે શું નામ છે લીમડી ની માલપા હવા હો મોજડી સડે હવા હો ઉતરે પણ કામદાર ના ઘરે થી બાઈ ને આવું કારણ છે માણસો જોવા આવે જોઈ જોઈ બિયા જાય વાત કરતા વાર લાગે લીમડી ઠાકોર કહેવા માંડ્યા કે મારા લીમડી ની માલપા મારા રજવાડા ની માલપા હવા હો મોતડી સડે હવા હો ઉતરે અને હવા હવા મણ અફીણ ખોળાય ત્યારે અંગળી અંગળી ભાઈ આવે આવો દી ઉગે ડાયરો ભરાય આજ મારા કામદાર ના ઘરે થી બાઈ ને કારણ છે કોઈ કારણ કયું છે શું નામ છે આવું કોઈ ગોતી મને આપે ને તો મારા લીમડી ના ચોવીસી ની માલ પાછી પાંચ પંદર ગામે અને ત્રાંબા ના પત્રે લખી આવડા દવંગી ડાયરા ની માલપા કોઈ બોલતા નથી આખી કસેરી સુરતાર થઈ ગઈ એટલે લીમડી ઠાકોર ઉભા થઈ અને તેથી એટલું કહેવા માંડ્યા કે ભાઈ દુનિયા ની માલપા ભૂવા તો નથી રહ્યા પણ કોઈ ભૂવા ના મઠ ની માલપા એવી માતાયું નથી સો સો મહિના થી મારા કામદાર ના ઘરે થી બાઈ ને કારણ છે ધૂણી ધૂણી ને ગાંડી તૂર થઈ ગઈ છે એ બાપ કોઈ વડવાની એવી કમાણી પડી હોય કોઈ વડવાના વડવાની એવી કમાણી પડી હોય અને કોઈના મઠ ની માલપા એવી જો જોરું કી બળું કી માતા બેઠી હોય અને આજ મારા લીમડી ની માલપા થી મારા કામદાર ના ઘરે થી જે કારણ છે ને કારણ કોઈ કાઢે ને તો એને પાંચ પચી ગામડા ની માલપા થી ત્રાંબા ના પત્રે લેખ આવડી આ વાત હાલતા 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 અળવ ગામ ની માલપા દાદો મેરો દાદો રૂપો મારી મોમાઈ ને મારી મેરડી ના ખોળે હોતા છે મઠ ની માલપા કોઈ આવી અને માલધારી એટલું કીધું કે દાદા રૂપા બે ભાઈ રાજજી મેરડી મેરડી કરો છો મોમાય મોમાય કરો છો ને
જો તમારી મોમાઈનું ભજન તમારી પાસે પાક્યેલું હોય અને તમારી મેલડીની ભક્તિ જો તમારા દેહના ખોળે કે પડી હોય ને તો દાબ દાબ અત્યારે લીમડીની માલિપા કાંઈક ભૂવા આવે છે ને કાંઈક વ્યાજ આવી છે એક કામદારના ઘરેથી બાઈને કારણ છે ને તો એ કારણને કાઢી દે ને તો મોઢે માગે એટલા રાણી સિકાના રૂપિયા લીમડી ઠાકોર આપે મારો દાદો મેરો હાથની માલપા ડમર ડાક લઈ હાથની માલપા ડમર ડાક લઈ અને દાદા રૂપાના હાથની માલપા વાજુ પેટી રહી ગયું છે માતાના મઠની માલપા રાતના 12 વાગે બે કાલેરો માંડ્યો હોવા દુનિયાની માલપા કોઈ ભૂવા ભરાણી આવતા હોય ને વ્યાધાતા હોય પણ માડી હું તો એક તારો ભગવો ભેગ સૌ અને હે માં કાલનો દી ઉગે અને જો તું મને લીમડીની માલપા જવાની રજા દેતી હોય ને હે મારી ભગવા ભેખની મારી મેલડી મારી રાતના 12-1 નો સમય થયો છે અને જો આ ધૂળના થળીમલાની વાલીપાથી કદાચ હવા વેદની લાગણી બની તો અત્યારે અમને બેને દર્શન દે ને બે ભાઈ તો મારી કાલ થી ઉગે એટલે લીમડીનો માર્ગ લેવો છે બાપ બે ભાઈ માતાજી ને કાઢેરો રાગ કરે બેની આંખની માલપા ધણધણ 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 આવડાય જાય નાભીનો પોકાર દેવી સાંભળે હો વાત કરતા વાર લાગે ધૂળના ધળીમલાની માલપાથી હવા વેદની નાગણી બની અને મારી ઉગતાની મેલડી પાવની જેવડી ફેણ માંડી અને દાદા મેરા દાદા રૂપાની સામે મંડી ગઈ લડવા હો હજારો ભૂવા આવ્યા ને હજારો ભૂવા વિહે ગયા લીમડી સ્ટેટ ઠાકોર ના રજવાડા ની માલપા મારી અમે બે ભાઈ જઈને ઉભા રહેવી પણ દેવી અમને વિશી નો મંત્ર બોલતા નથી આવડતું મારી મેરડી તારી સિવાય અમારે કોઈનો આધાર નથી બાપ રાજે બે ભાઈ મારી મેરડી ના ધણીમલા ની પાસે નિંદ્રા ને આધીન બન્યા છે અને મારી નોંધારા નો આધાર મારી અંતરવર્ણી આકાશી વેદુ આકાશમાંથી જેમ વીજળી ઉતરે ને એમ અળવના ટીબાની માથે મારી મેલડી ઉતરી હો બા બે ભાઈને મારી ઉગતાના પોરની મેલડી મારી દાદા કાનાના વ્યવહારની દેવી બે ને એક સરખું સપનું આવે કે હમણો બાપ કાલનો દી ઉગે ખંભે નાગનો કોથળો લઈ અને મારા રૂપલાના ખંભાની માથે વાજુ પેટવી રહી ગયું હોય અને અળવની માલપાથી તમે લીમડીનો માર્ગ લ્યો પણ અળવના સીમાડે લઈને ઉભાર્યો અને બે ના ખંભાની માથે જો કાળીદેવ સગલી બનીને બેહી જાવ ને તો એમ માનજે તારી મેરની આવી ગઈ બાપ
दांडी और मारी प्रभात ना भोरनी देवी मेलडी दृश्य बनी गया। दिवस हो गयो बे भाई नाई धोई पोतानी कुलदेवी माताजी लोमाईनी दोड़दार लई मारा दादा मेरा एक डाकनो कोथळो खंभे लीधो ने दादा रूपाई वाजू पेटी खंभे लई बे भाई मारी मोमाई ने तण ताजम भरी ने मारी मेलडी ना धड़ीमला ने तण ताजम भरी और लीमड़ी नो मार्ग लीधो बाप ગામના સીમાડાની માથે આવ્યા કે જેના ખંભે વાદુ પેટી હતી દાદો રૂપો બોલો મેરા ભાઈ હા ભાઈ દેવી આપણને સીમાડાનું એંધણ આપ્યું છે હો ભાઈ ઉભા રહ્યો હમણાં બાપની દેવી આવશે બે ભાઈ ગામના ચારે સીમાડાની માથે આંચુની માથે નેદવા કરીને મીડ્યા જોવા દાદા રૂપાની આંખના ખૂણા ભીના થયા મનની માલપા એટલો વાળતો આવ્યો બસ દેવી હજી તો માડી અળવના સીમાડાની માલપા સહીને તું બોલીને બીજું બોલે આટલો વાળતો થયો ને ત્યાં તો આકાશની માલપાથી બે ચકલી કાળીને કાબરી પાંખોનો તાર કરીને કાળી દેવ ચકલી બનીને મારી મેમડી ઉતરી હો બા ખંભાની માથે એક એક ચકલી જમણા ખંભે બેહી ગઈ ત્યારે દાદા રૂપાએ કીધું મેરા ભાઈ હા ભાઈ હવે કદાચ મેલડીના નામની માથે મરી લાવી ને તો કુરબાન છે હાલો હવે લીમડીની માલ પાવી હતા બે ભાઈ ધીમે 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 ડગલા માંડી અને એક બાજુ સંધિયાટાળો થવાની તૈયારી છે ને લીમડી ગામના ઝાપાની માલપા આવ્યા હો બે ભાઈ લીમડીના ઝાપાની માલિપા આવ્યા ત્યાં નગરના દરવાજા દેવાઈ ગયા છે પોતાના હગાવાલાના ઘરે રાત રોકાઈ મેઘલી રાત પડી એટલે પોપટરામ કરી અને બાર બીજના ધણી રામદેવજી મહારાજના ભગત હતા એના ઘરે ઉતારો કરી રાત આખી સત્સંગ કર્યો ને વહેલા પરોઢિયા 5 વાગે નાઈ ધોઈ દાદો રૂપો દાદો મેરો બે ભાઈ પોપટરામ ને કહેશે પોપટરામ હા ભાઈ તમારા લીમડી ઠાકોર ને મળો લીમડી ઠાકોર ને અત્યારે ન મળાય કેમ કે ન્યા તો દી ઉગે ના હાથમે કાંઈક ભૂવા આવે છે કાંઈક ડાકલા ને ભોંગળા વાગે છે પણ કામદાર ના ઘરે થી બાઈ ને કારણ છે ને કારણ નથી જાતું પણ ત્યારે દાદા રૂપાઈએ એટલું કીધું પોપટરામ કોઈ જઈ અને લીમડી ઠાકોર ને હમાસાર તો આપો કે જો તમારે કારણ કાઢવું હોય ને તો અમારી ભગવી નાયત ના બે ભાઈ દાદો રૂપોણ દાદો મેરો અળવની માલપાથી આવ્યા છે લીમડી ગામની માલપા કોઈ માણાએ જઈને લીમડી ઠાકોર ને કીધું મહારાજ હા ભાઈ તમારા ઘરે થી કામદાર જે છે એના ઘરે થી બાઈ ને કારણ જાતું નથી ને કે ના જો કારણ ને કાઢવું હોય તો અત્યારે અળવની માલપા થી બે ભગવા ભેખ રાવણ દેવ ના દીકરા દાદો રૂપો ને દાદો મેરો બે આવ્યા છે અને આપના રાવણ શેરી ની માલપા પોપટરામ ના ઘરે મહેમાન થઈને બેઠા છે ત્રણ કામદાર ન્યાથી ઉપડ્યા પોપટરામ ના ઘરે આવીને ઉભા રહ્યા અને ત્રણેય સિપાહી બોલ્યા કે આમાં દાદો રૂપો દાદો મેરો કોણ છે બે ભાઈ ઢોલિયા ની માથે બેઠા બેઠા હોકા પીતા ઉભા થયા
કોને મેકલ્યા છે કે લીમડી ઠાકોરે તમને લેવા મેકલ્યા છે ત્યારે રાપો આપો મેરો તો કઈ ન બોલા પણ આપા રૂપા એક નું બોલા તારા લીમડીના ઠાકોરને કે જે અમને લેવા હોય ને તો પગપાળા હાલી નહીં આવી તો ચાર ઘોડાની બગી મેકલે તો લીમડી ઠાકોર ને એટલું કીધું મહારાજ મહારાજ છે ભગવા ભેખ રાવણ દેવ પણ બે ભાઈ પાણીયાળા છે હો એને એવું કીધું છે કે તારા લીમડી ઠાકોર ને કહેજે કે મેં અહીંથી પગપાળા હાલી નહીં આવી અને જો લીમડી ઠાકોર ને અમારી જરૂર હોય ને તો શાર ઘોડાની બગી બેકલે બગીમાં બેહી ચાર ઘોડાની બગી આવીને પોપટરામના દરવાજે આંગણે ઊભી રહી બે ભાઈ માથે કેસરી પાઘડીઓ બાંધી છે દાદા મેરાના ખંભાની માલમાં ડાકડો કોથળો રહી ગયો છે દાદા મેરાની પાસે વાજુ ફેટી રહી ગઈ છે અને ચાર ઘોડાની બગીની માલમાં બે ભાઈ ઊભા રહ્યા અને બગી ધીમે 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 મંડી હાલ પણ આજ આખું લીમડી નગર હલકીન જોવા મળ્યું છે જેટલા ભૂવા આવતા ને કોઈના ગમે લોબડિયું હતી કોઈના હાથે કાંડા બાંધેલા હતા કોઈના માથે વેચ વેચ ની સોટલી હતી કઈક ભૂવા ધૂણી ધૂણી વ્યા ગયા પણ આજ બે ભગવા ભેખ રાવણ દેવ આવે છે ને ચાર ઘોડાની બગીની માનપા બેહીને આવે છે એટલે આખું કામ છે જોવા મળ્યું દાદા મેરા મોટા હતા ને દાદા રૂપાઈ એટલું કીધું મોટા ભાઈ આ લીમડી નગર નો ઘાટ તો જો આ શેરી બજાર નો ઘાટ જો લીમડી નગર આવું છે એનો ઠાકોર કેવો પણ દાદા રૂપાના અંગની માલમાં એક વાર તો આવ્યો કદાચ મારી દેવી આવી સુધી અમારી હારે આવી હશે કે નહીં આવી વાત કરતા વાર લાગે ચાર ઘોડાની બગી રાજના દરવાજા થી ઊભી રહીને બે ભાઈ હેઠે ઉતર્યા ને ગઢના કાંકરાની માથે આમ નજર કરી દાદા મેરાએ પણ ત્યાં તો દાદા મેરાએ દાદા રૂપાના ખંભે હાથ મેકીને એટલું કીધું ભાઈ રૂપા એ આ ગઢના કાંકરાની માથે નજર કર બાપની દેવી અહીંયા બેઠી છે મારી મેરની હવા વેતની લાગણી હોનલ મુખી બની દાદા રૂપાણ દાદા મેરાની સામે જીભના લમકારા મંડી ગઈ કરવા ત્યારે નાના હતા પણ દાદા રૂપાએ દાદા મેરાને કીધું મોટા ભાઈ હવે કદાચ ગમે એવું કારણ હોય ને મારી મેરની પાણી પીવે એમ પી જાય બાપ લીમડી ઠાકોર કસેરી ભરીને બેઠા કસેરી થી વસો વૈસા આવ્યા
બોલા શાર ઘોડાની બગીને દોડીને જે કામદાર ગયા હતા એને કીધું મહારાજ મારા લીમડીના ઠાકોર આ અળવની માલપાથી બે આવ્યા ભગવા ભેખે અને શાર ઘોડાની બગીમાં એમ લાવ્યા છે પણ બાપ લીમડી ઠાકોર હાથ પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને એટલું કીધું કે આવો આવો મારા ભગવા ભેખ એ બાપ કાંઈક ભુવાન કાંઈક ભક્તો હું ફેરવી રહ્યો પણ મારા કામદારના ઘરેથી જે બાઈને કારણ છે ને કારણ બોલતું નથી અને તેથી દાદા રૂપાઈએ એટલું કીધું મારા લીમડીના ઠાકોર એ બાપ સાવ સાવ જેને કારણ વળગ્યું છે બાઈને લાવો કચેરીની માલિકા પણ તેથી લીમડીના ઠાકોરે એટલું કીધું મારા ભગવા ભેખે એને લોઢાની હાંકળીએ બાંધ્યું છે એ કે આ ઈ બાઈને લોઢાની હાંકળે બાંધી છે પણ તેથી મારા દાદા રૂપાઈ એટલું કીધું ક્યાં છે હાલો રાજમહેલના જે ઓરડા હતા એક ઓરડાને માથે તાળું મારેલું તાળું ઉગાડી હાકલ ખોલી અને દરવાજો ખોલ્યો ને ત્યાં તો હાથ ને પગ આખું શરીર લોઢાની હાકલે મારી મેલડી બાંધ્યું આવડિયા બાઈને લોઢાની હાકલે બાંધ્યા છે હાથની માલિપા પાણીનો લોટો ભરી અને મારા દાદા રૂપાઈ એટલું કીધું સાદા આજ તું ખવી હોય જન હોય કે જીનાજ હોય પણ મારી અળવના ટીંબાની મેલડી તને એમ કે છે કે હાકડું તોડી નાખી દો દાદા રૂપાના હાથની માલપાથી પાણીની અંદર લઈ ગયા બાઈની માથે નાખીને ત્યાં તો હાથ ને પગ લોઢાની હાંકળે બાંધ્યા હતા થોડો થડ મંડી ગઈ તૂટવા મોર દાદો રૂપરો ડગલું માંડે એના ડગલે 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 કામદાર ની બાઈ મંડી હાલવા આવડિયા બાઈ ને લીમડીના રજવાડાની માલિપા લાવ્યા હાકડા ઠઠ કચેરી ભરીને બેઠા છે વસો વસ ઉભા રાખી અને પછી દાદા મેરાએ હાથની માલિપા ડબર ડાક લીધી દાદા રૂપાઈએ હાથની માલિપા વાજુ પેટી લઈને મારી મેલડીને પોકાર કર્યો દુનિયાની માલિપા અમારા માન બાપ ને તો એમ જોયા નથી નાના નાના મેકીને મરી ગયા છે પણ જો મારી ભગવા ઝંડાની ભગવતી મારી ઉગતાના પોરની મેરડી આજે મારા નવાપાનો બાપ બની અને જો અમારા ખંભે કાળીદેવ ચકલી બની જો લીમડી હુડી આવી હોય ને માં તો હે માં દાદો રૂપણ દાદો મેરો કે બે ભાઈ હાથની માલિપા પાણીની એક એક અંગલી ભરી અને ભાઈના શરીરની માથે પાણીનો ઘા કરવી અને એના અંગની માલિપા ગમે એ કારણ હોય એ આજ નો બોલાય તો મારા ઘર ભાગને મેલડી નો હોય બા બે ભાઈ હાથની માલિપા પાણીની અંદરી લઈ અને બે ભાઈ એક એક અંદરી સાંટીને ત્યાં દીકરી હામે બાઈ ઉભી હતી ખાડ 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 દાંત કાઢી અને એટલું કીધું કે એ રૂપા એ મેરા તું મને ઓળખેસ બે ભાઈ એટલું કીધું તું કોણ છો અમે તને ક્યાંથી ઓળખ્યું એ મારા મેરા મારા રૂપા હું એક વેડવા દેવી પૂજકની દેવ માતા દગાવડી મેલડી સોલે
આ કચેરી ની માલિપા મારો દાદો મેરો બોલે ભાઈ રૂપા એને પૂછતો ખરોક માતા દગાવડી હું લેવા દીકરી ના ખોળિયા ની માલિપા આવી છે હાથની માલિપા વાદુ પેટી વગાડતા પેટીને બંધ કરી પાંચ ડગલા આગળ હાલી અને મારા દાદા રૂપાઈ એટલું કીધું કે મારી તું જો દગાવડી મેરડી હોય તો મારી આ દીકરી આ ભાઈ એવો તો કયો ગુનો કર્યો કે આજે ના ખોળિયાની માલિપા તું કારણ રૂપે આવી છો ઉઘરાણી કરવા માટે આના ખોળી આવી છું લે પણ ત્યાં તો દાદા રૂપાને મોજ ના તોરા છૂટી ગયા કે વાવા આજ મારા બાપની દેવી મારા અળવના સુખ જાણવે બેઠેલી મારી મોમાઈ મારી મેલડીએ આ કારણને બોલાવી દીધું દાદો મેરો કેવા મીંડ્યા એ દેવી આ દીકરીના ખોળિયાની માલપાથી નીકળવા માટે તારે શું લેવું છે દીકરીના ખોળિયાની માલમાં મારી દગાવડી મેરડી એટલું બોલી કે બે ભાઈ આવ્યા છો ને આજ તમે બે ભાઈ શિવવંશી અને દેવને માનવા વાળા છો દેવના ગુણગાન ગાવા વાળા બે ભાઈ થઈ અને હવા રૂપિયો રાણી સિકાનો મને આપી દો એટલે હું આ દીકરીનું ખોળિયું મેકીને વહી જાઉં બે ભાઈએ મળી પોતે પહેરેલી બંડીના ખિસ્સાની માલિપાથી રાણી સિક્કાનો હવા રૂપિયો આપી અને દીકરીના ખોળિયાની માલિપાથી કારણ તો કાઢ્યું પણ બે ભાઈએ મનોમયની એવી માનતા રાખેલી કે માડી આટલા બધા લીમડી ઠાકોરજી બેઠા છે આની માલિપા અને આટલા બધા ડાયરાની માલિપા જો એમાં અમારી ઇજ્જત ને આબરૂ રહી જાય ને તો એ મારી મોમાઈ મેલડી દેવ માડી અળવના સુખ દાડવે હાડા તણીજી નો દેવી તને માંડવો કરો માતાજી દગાવડી મેરડી નો જે પવન હતો કારણ રૂપી બંધ થઈ ગયો દીકરી ડાઈ થઈ ગઈ અને તેથી લીમડીના ઠાકોરે બે ના ખંભે હાથ મેકીને એટલું કીધું રૂપા દાદા અને મેરા દાદા બે ભાઈ ને એટલું કીધું ભાઈ આજ મારી લીમડીના મારા ઠાકોર ના મહેમાન થઈને આવ્યા છો ના ભાઈ ને ગાંડી હતી અને ડાઈ કરી દીધી ને તમે મોઢે માગો એટલા રાણી સિક્કાના રૂપિયા દેવા એ મારા લીમડીના ઠાકોર જો તમારા રાણી સિક્કાના મોહમાં પડી જાય ને તો અમે બે ભાઈઓ અમારી દેવીઓનું ભજન ભૂલી જઈએ પણ મહારાજ જો તમારે અમને ઇનામ દેવું હોય ને તો અત્યારે ડાયરાની માલપા જેટલા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ બેઠા છે એ બધાને હાકર ખબરી મોટા મીઠા કરી દો સાવ અમારો લાખો નો આવડું આ કારણ કાઢી બે ભાઈ લીમડીની કસેરીની માલિપા માતાજી મોમાઈની જય માતાજી મેલડીની જય માતાજી મોમાઈની જય માતાજી મેલડીની જય જયનો નાદ કરતા કરતા બે ભાઈ લીમડી ઠાકોરને સલામ ભરી ન્યાથી હાલી નીકળ્યા પોતાના ગામની માલિપા આવ્યા પણ અઠવાડિયાકનો વાણા વાઈ ગયા આઠ આઠ દિવસના વાણા વાઈ ગયા એટલે દાદા મેરાએ દાદા રૂપાઈ એટલું કીધું ભાઈ હાલો હવે માતાજીનો નવરંગો માંડવો નાખી દીધો પોતાની નવહરી રાજની માલિપા વાયક મેકલ્યા અળવના ટીમાની માથે મારી ભગવા ભેગ રાવણદેવ નવહરી રાજનું હૈયે હૈયું દળાય
અને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો પણ માંડવાની માલપા કોઈ નો કરે હું મારી મેલડી કરે અને કોઈ નો આપે હું મારી મેલડી આપે બાપ દાદા રૂપાના ઘરે દાદાના રૂપાના ઘરેથી બાઈ નું નામ છે બાલુબાઈ છે પણ બાલુબાઈ ના કુખે થી અવતરેલો દીકરો જેની 7 મહિનાની ઉંમર છે બાપ માંડવાની માલપા આનંદ કિરોલ થાય છે માંડવાનો પહેલો દિવસે આવી મેઘલી રાત મળી નવહરી નાદ તમર ડાગલા વગાડે ભગવાન ભક્તો ધૂણે બાલુબાઈના ખોળાની માલપા હાથ ખોટનો દીકરો જેની 7 મહિનાની ઉંમર છે માંડવાની માલપા જે બાજુ બધી બાયુ બેઠી હતી ત્યાં બાલુબા બેઠા છે પણ મારી મેલડી ને વાત રાખવી મારી મેલડી ને કઈક પરસો પૂરો દાદા રૂપાના ઘરે થી બાઈ બાલુબાના ખોળાની માલપા 7 મહિનાનો દીકરો પણ એને ઓસિતાની આંચકી શરૂ થઈ એક બાજુ મારી દેવનો નવરંગો માંડવો આનંદ કિલોલ થાય ડબર ડાકલા વાગે ભુવા ભક્તો ધૂણે પણ સાહેબ આ સંસારના સુખની માલપા બે હરખા પૈડા હોય ને તો સંસારી રથ હાલ્યો જાય દીકરાને ઘડી બે ઘડી આંચકી આવી પણ 7 મહિનાનો દીકરો જેનું પ્રાણ પંખીડું ખોળ્યું મેગી એના આટમ રાજા હાલી નીકળ્યો એક જેના નામનો માંડવો નાખ્યો છે માંડવા વાળી માતા જાણે અને એક બાલુમાં જાણે કઈ ઘટના શું બની છે પણ કોઈને ખબર ન પડે અરે પોતાના ધણી દાદા રૂપાને ખબર ન પડવા દીધી બા હાથ ખોટના દીકરાને બાયુ વસેથી ઊભા થઈ ખંભાની માથે નાખી અને ઘરની માલબા લઈ જઈ અને ફાટન ટોટલ જે હાટલો હતો એની ખોઈ વાળી અને ખોઈ ની માલબા જેમ બાળક નિંદ્ર કરી ગયું હોય ને એમ દીકરાને હુવારી દીધો એક બાજુ મતલા ફળિયાની માલબા ડબલ ડાક વાગે ભુવા ભક્તો ધૂણે પણ જેનો ખોડિયું ખાલી કરીને આજમ રાજા હાલી નીકળેલો એવા દીકરાના મૃત્યુ દેહને એક ખાડીની ખોઈની માલપા હુવારી અને બાલુમાં જમણા હાથે ઉભા ઉભા હિંસકો નાખે છે દીકરાને થોડી વાર હિંસકાવી માથે તૂટેલ ફાટેલ ગોદડી ઓઠાડી અને પાછા બેનું બેઠા હતા એની વસે આવીને બેહી ગયા પણ જેના મનની માલપા એક જ વાર તો કે ભલે મારો દીકરો મરી ગયો પણ મારી દેવનો માંડવો કાળો ન થાય એક દી વીતે બે દી વીતે અને ત્રીજો દિવસ ઉગ્યો અને ત્રીજો દિવસે વીતી ગયો બાપ પણ ત્રીજા દિવસની મેઘલી અંધારી રાત ત્રીજા દિવસની રાત વીતી અને વેલા 5 ના ટેમે માતાજી ને અમર પિયાલો પાવાનો સમય આવ્યો એ મારી ઉગતાના પોરની મારી મેલડી અમર પિયાલો પી અમીનો ઓડકાર રહી ઊભી રહી બધી વસ્તી પગે લાગવા આવે બધી વસ્તી પગે લાગવા આવે પણ બાલુબાઈ આવી અને ખાલી આમ ખોળો પાથરી અને મારી મોમાઈને મારી મેલડીની પાસે માથું નમાવ્યું ને ગાંડી તુર ભલી ગયો પણ બાપ સતાય વજ્રનું કાળજું કરીને માની સામે આમ પાલવનો ખોળો પાથરી અને માને કીધું કે માં મારી માંડવો તો ખાઈને તે ખમા કેસ લેવા પણ એ બાલુમાના ભાઈ બાજુમાં ઉભા હતા ને
એને કાનની માલમાં હેઠે નમીને એટલું કીધું, બાલુબેન તમે નકરા પગે લાગો છો, મારો ભાણિયો ક્યાં? એ બેન તમે નકરા એકલા પગે લાગો છો, દેવી પ્યાલો પીને ઊભી છે, હમણાં માતાજી સાસરે રમવા નીકળશે, તો મારા ભાણેજને પગે લગાડો. એક વાર બે વાર ને ત્રીજી વાર કીધું ને, બાલુમાં ઊભા થઈ ખોળો વાળી અને પોતાના ભાઈના જમણા કાનમાં એટલું કીધું, ભાઈ જેથી આ માંડવો નાખ્યો ને તેદુનું તારા ભાણેજડાએ તો શેટાનું ગામતનું કર્યું છે. પણ મારી દેવનો માંડવો કાળો ન થાય, મારી દેવ ભૂખી ન રહે ને, એટલે મેં કોઈને જાણ નથી થવા દીધી. પણ ત્રણ ત્રણ દિવસના વાણા વાઈ ગયા, એ ઘરની માલપા ખોઈ બાંધી ખોઈની માલપા તારા ભાણેજડાનું મળતું પડ્યું છે. પણ બાપ આટલી વાત કરી એટલે બાલુ માના જે ભાઈ હતા ગણગણતી દોટ મેકી અને કોઈની માલપા પોતાનું ભાણેજડું મરી ગયેલું મળતું હતું ને એને તેડી અને માંડવાની વૈશ્ય માતાજી અમર પ્યાલો પીને ઊભી હતી ને એના પગની માલપા આવી નાખ્યો. મારી દેવી આજ મારી અળવના જુગ દાડવે જો આજ રૂપલે અને મેરી એ કદાચ તને મોટી ગણુકો કઈ જમાડી હોય માં તો મારી ઘી ગોળ સિંદૂર ના પિયાલા પીવા બેઠી છો, દીકરાના લોહી ના એની અમને નાચ ને ખબર નથી. એ માં આજ અમે નાચ તને પૂછીએ છીએ, આ ગરદણીએ તો ત્રણ ત્રણ દી સુધી વાત ને સુપાવીને રાખી છે મારી. પણ આમ જ્યાં જોયું ને બાપ નાચ ભાગેડું થઈ ગયો, નાચ બની ગઈ ભાગવા, દેવીનો માંડવો કાળો થયો, અહીં ઊભું ન રહેવાય. પણ દેવીને જયારે વાહમાં ટકોરા મેદાન મારવા મારી રામજી જબરાની મેરડીનો ભૂવો દાદો વસ્યો ઉભો તો એના ખોળીએ મારી મેરડી આવી. હું લોઠાના દાંત વાળી મેલડી નાચ પાંચ નાચીલા એની સામે જઈને કીધું, બોલ મારી શું કહેવું છે કે બાપ જેની આયુષ પૂરી થાય, રાજા હોય રંગ હોય કે ભિખારી નાના હોય કે મોટા, એને જવું પડે. પણ આજ નાતે અમને ટકોર માર્યો ને દેવીઓને કે દેવી ઘી ગોળ સિંદૂર ના પિયાલા પીવા બેઠી છો દીકરાના લોહી ના, તો દાવ દાવ આજે હું રામજી જબરાની મેરડી તમને નાચને વસન આપું છું. ક્યાં એક મરી ગયો છે પણ જાઓ બાપ આની આ બાલુબાઈ ના ઉદર થી એક નાણે તો બે દીકરાનો જન્મ આપું અને દીકરાનું નામ હું રામજીની મેરડી અત્યારથી પાડી દઉં. મોટો દીકરો જે પહેલો જન્મે એનું નામ દેવલો પાડજો, બીજો જન્મે ને એનું નામ જગો પાડજો. આજુ રામજી જબરાની મેરડી કહું છું. માતાજી નો માનવો વધાવી અને દીકરાની જે હારીકારી થતી પૂરી કરી દીધી. પણ વાત કરતા વાર લાગે, દિવસ ને જાતા વાર ન હોય. બાલુ માના પેટ વધાન રહ્યું પણ વાત કરતા વાર લાગે બાપ, નવ મહિના તેર દિવસ ના વાળા વાઈ ગયા. મારી બેલડી બોલીને કોઈ દી બીજું ન બોલે બાપ, સાલા બાવડા મેલડી મેલે ને તો દુનિયાની માલિપા દેવ મટીને ડાકણ બની જાય.
જો મોટાનું નામ દેવલો નાનાનું નામ જગલો બે દીકરા હવા હવા મહિનાના થયા ને પાછો દાદા રૂપાઈએ એના ધોળીના ધડીમલે માંડવો નાખી અને તેથી નેજે મારી રામજી જબરાની મેલડીને પણ બિહારી હો બા મેલડી મહાતની